નમસ્કાર આ વિડીયોમાં જોઈશું આપણે રિબોઝોમ વિશે મિત્રો રિબોઝોમ બધા પ્રકારના કોષોમાં હોય છે મનુષ્યના કોષોમાં પ્રાણીઓના કોષોમાં વનસ્પતિના કોષોમાં બધા કોષોમાં સૌ કોણ એનું કારણ શું કે બધા કોષોને પ્રોટીનની જરૂર પડે છે અને પ્રોટીન નિર્માણ કરવાનું મુખ્ય કાર્ય કોને ભાગે જાય છે તો મિત્રો રીબોઝોમને વિશે એટલે રિબોઝોમને પ્રોટીનની ફેક્ટરી પણ કહે છે પ્રોટીનની કંપની બરાબર ઉત્પન્ન કરતી કંપની મિત્રો એની શોધ કોને કરી જ્યોર્જ આઈ એટલે જ્યોર્જ ઇમેલ પહેલાડે ઓગણીસો ને પચાસમાં જો મિત્રો ઓગણીસો ને પચાસમાં જ્યારે આપણા દેશ આઝાદી માટે ઝજમી રહ્યો હતો તે સમયે એમને શોધ કરી હતી કદાચ આપણા દેશમાં જો અંગ્રેજો આવ્યા ન હોત બરાબર કે વિદેશી આક્રમણ ના થયું હોત તો કદાચ આની જગ્યાએ આપણા પણ કોઈ વૈજ્ઞાનિકનું નામ હોઈ શકાય ચલો ખેર એ તો પછીની વસ્તુ છે આગળ જોઈએ અહીંયા જો મિત્રો એની ઉત્પત્તિ કોષના કેન્દ્રમાં હવે મિત્રો તમે વિચારો એક વસ્તુ મને જવાબ આપો કે તમારો જન્મ કાં તો હોસ્પિટલનો કાં તો મામાનો થયો અથવા તો કોઈ પણ જગ્યાએ થયો પણ શું તમે ત્યાં ત્યાં રહેવાના નથી રહેવાના આ છે ને એનું કામ પણ એવું છે એની ઉત્પત્તિ ક્યાં થાય છે કે કોષના કેન્દ્રમાં પણ તે ત્યાં રહેતો નથી વધારે સમય એ બીજી જગ્યાએ જોવા મળે છે જે આપણે આગળ જોઈશું હવે જુઓ એની રચના કેવી હોય છે કે નાના નાના કણ જેવી એની રચના હોય છે અને પટલ વગર આપણા બધા જે કોષ છે એનીમાં અંગિકાઓ જે આવેલી જેમ કે કણાપસૂત્ર પછી અંતઃકોષ જાડ ગોલગી પ્રસન્ન એને એક પ્રકારનું પટલ હોય છે ઉપર એક કવર હોય છે પણ રિબોઝમને પ્રકારનું કવર હોતું નથી અને તે નાના નાના કણ જેવી રચના ધરાવે છે આગળ ક્યાં જોવા મળે છે તો કે મિત્રો એ આદિકોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્ર બંને પ્રકારના કોષોમાં જોવા મળે છે આદિકોષ કેન્દ્ર કેવો હોય નાનો હોય સુકોષ કેન્દ્ર કેવો હોય મિત્રો મોટો હોય તો બંને પ્રકારના કોષોમાં રિબોઝમ જોવા મળે છે કેમ કે બંને પ્રકાશ પ્રકારના કોષોને પ્રોટીનની તો જરૂર પડવાની છે આગળ આદિકોષ કોષ છે એના કોષરસ એમાં પણ રિબોઝોમ હોય છે અને કોષરસ પટલ એમાં પણ મિત્રો રિબોઝોમ જોવા મળે તો એમાં બે જગ્યાએ તમને તો કોષરસમાં અને કોષરસ પટલ બંને જગ્યાએ તમને રિબોઝમ જોવા મળશે જ્યારે સુકોષ કેન્દ્રકોષમાં અંતઃકોષરસ જાડની સપાટી ઉપર હરિતકણમાં અને કણાભ સૂત્રની સપાટી ઉપર મિત્રો તમને રિબોઝોમ જોવા મળશે ઓકે અહીંયા ત્રણ જગ્યાએ અહીંયા બે જગ્યાએ જોવા મળશે બીજું એનો આ પ્રકાર કેવો છે તો કે આદિકોષ કેન્દ્રમાં જે રિબોઝમ હોય છે એ નાના કદના હોય છે મિત્રો સિત્તેર એસ એટલે નાના કદના અને એસી એસ એટલે મોટા કદના હવે સમજીએ કે સિત્તેર એસ અને એસનો મતલબ હું મિત્રો એસ એટલે સાઇમેન્ટેનિયસ કોફિશિયન્ટ એનો મતલબ એવો થાય કે કોઈ મોટી વસ્તુ હોય બે વસ્તુ આપણે પકડવો અને પાણીમાં તેને નાખો કે જે પહેલી નીચે પહોંચે એ મોટી કહેવાય અને જે પછીથી નીચે પહોંચે એ નાની કહેવાય તો બે કો બે રિબોઝમને પણ નાખવાના તો જે મોટો પહોંચે એ મોટો જે સોરી જે પાણીમાં વહેલો પહોંચે મિત્રો મોટો અને જે પછી પહોંચે કેવો હોય નાનો હોય છે તો યાદ રાખવાનું કે આદિકોષ કેન્દ્રમાં કેન્દ્રમાં સિત્તેરસના રિબોઝમ હોય છે સુકોષ કેન્દ્ર કોષમાં એસીએસ એટલે કે મોટા કદના રિબોઝમ હોય છે આગળ તેનું મુખ્ય કાર્ય તો મિત્રો રિબોઝમનું મુખ્ય કાર્ય શું છે કે પ્રોટીનનું નિર્માણ કરવાનું અને એટલા માટે તેને પ્રોટીનની ફેક્ટરી પણ મિત્રો કહેવામાં આવે છે અરે રહી ગયું એ પટલ વિહીન અંગિકા છે પટલ વિહીન અંગિકા મતલબ કે બાકી બધી અંગિકાઓને પટલ છે એને પટલ હોતું નથી એનું કાર્ય પ્રોટીનનું નિર્માણ કરવાનું અને તે પ્રોટીનનું નિર્માણ કરે છે એટલા માટે તેને કોષની પ્રોટીન ફેક્ટરી તરીકે પણ મિત્રો ઓળખવામાં આવે છે તો આ હતું રેબોઝોમ